नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, गुजरात में आंगणवाड़ी माटेनी भर्ती आवी गई है, तो आंगणवाड़ी भर्ती विषे आजना वीडियो में आपणे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकॉन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, आंगणवाड़ी भर्ती 2022 धोरण 10 पास उपर आ भर्ती आवी गई छे। तो आ भर्ती अन्वयनी शैक्षणिक लायकात, वयमर्यादा, पगार धोरण अने केटलीक अगत्यनी तारीखो आम आ भर्ती अंगेनी संपूर्ण माहिती आपणे आ विडियोमां मेळवीशुं। तो वीडियो ने छेले सुधी जोता रहेजो जेथी करी अने आंगणवाड़ी भर्ती 2022 अन्वयनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाए। तो चलो हवे आपणे आगळनी विगतो जोता जोईए। तो मित्रों, ICDS द्वारा आ भर्ती आवेली छे अने आंगणवाड़ी भर्ती 2022 अन्वये आपणे आ भर्तीनी विगत, भर्तीनी प्रक्रिया, वेबसाइट, लायकात अने अन्य विगतो विशे माहिती मेळवीशुं। तो आंगणवाड़ी भर्ती अन्वये E-HRMSની वेबसाइट पर हालमां फॉर्म भरवानुं चालू थई गयेलुं छे। तो मित्रों, ICDS द्वारा आ भर्ती आवेली छे अने जग्याने विगत में आपणे जोईए तो संकलित बाळ विकास योजना अंतर्गत ICDS द्वारा आंगणवाड़ी केन्द्रोमां आ भर्ती आवेली छे, जे 33 जिला तथा महानगरपालिकामां आ भर्ती आवेली छे। तो आंगणवाड़ी कार्यकर, मिनी आंगणवाड़ी कार्यकर तथा तेड़ाघर माटेनी आ भर्ती आवेली छे। त्यार पछी आपणे फॉर्म क्यारे भरवानुं छे तेना विशे माहिती मेळवीए। तो फॉर्म शुरू थवानी तारीख 15/3/2022 छे, एटले के आजथी फॉर्म भरवाना चालू थई गयेला छे अने फॉर्म भरवा माटेनी छेल्ली तारीख 4/4/2022 छे। त्यार पछी आपणे आगळ जोईए लायકાત અને વયમર્યાદા। તો મિત્રો, આંગણવાડી કાર્યકર માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે। ત્યાર પછી આગળ જોઈએ તેડાગર, તો તેડાગરની ભરતી માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે અને મિની આંગણવાડી કાર્યકર માટે પણ ધોરણ 10 પાસ હોવું જરૂરી છે। ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો ઉંમર 18થી લઈને 33 વર્ષ સુધીની હોવી જોઈએ। આ ઉપરાંત મિત્રો, કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ પગારની વિગત। તો મિત્રો, આંગણવાડી કાર્યકરને રૂપિયા 7,800 પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ મિની આંગણવાડી કાર્યકર, તો મિની આંગણવાડી કાર્યકરને રૂપિયા 4,400 પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવશે। અને છેલ્લે આપણે તેડાગર માટે જોઈએ તો 3,950 રૂપિયા પ્રતિ માસ તેઓને પણ માનદ વેતન આપવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો પગાર મળવાપાત્ર થશે। તે ઉપરાંત મિત્રો, ફોર્મ ક્યાં ભરવું તેના વિશે માહિતી મેળવીએ તો e-hrms.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જેની લિંક નીચે તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે। તે ઉપરાંત મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે સીધા આ વેબસાઇટ ઉપર જઈ શકશો। તો મિત્રો, આ પ્રમાણેની સંપૂર્ણ જે આંગણવાડી ભરતી વિશેની માહિતી હતી। આ ઉપરાંત મિત્રો, આપણે કયા જિલ્લામાં આંગણવાડી કાર્યકરની કેટલી જગ્યાઓ માટે ભરતી આવેલી છે, મિની આંગણવાડી કાર્યકર માટે કેટલી ભરતી આવેલી છે તથા તેડાગર માટેની કેટલી જગ્યા માટે ભરતી આવેલી છે તે અંગે અલગથી એક વિડીયો બનાવી અને આપને માહિતી પૂરી પાડીશું। તો હાલના આ વિડીયોમાં આટલી માહિતી આપવાની હતી અને જગ્યાની માહિતી વિશે આપણે અલગથી 33 જિલ્લા તથા જે મહાનગરપાલિકાઓ છે તેમાં કેટલી કેટલી જગ્યાઓ બહાર પડેલી છે તેના વિશે અલગથી એક વિડીયો બનાવી અને આપને માહિતી પૂરી પાડીશું। આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।